કોઈ પણ ગીત ગરબો કે ભજન એમાં જ્યારે આપણે સંગીત આપવું હોય, મ્યુઝિક આપવું હોય, ત્યારે આપણી પાસે શું શું કૌશલ્ય જોઈએ, આપણી પાસે શું એની સાથે ડીલ કરવાની ક્ષમતા જોઈએ, તો સૌથી પ્રથમ જે પણ તાલ આપણે તાલ સાથે વગાડીએ છીએ એ તાલ આપણા મગજમાં બરાબર ફિક્સ થઈ જવો જોઈએ. તાલનું નોલેજ આપણને પરફેક્ટ આવી જવું જોઈએ, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, તમને જે વગાડવાનું છે તે ગીત તો વગાડતા આવડવું જ જોઈએ. પછી ગીત હોય, ગરબો હોય, ભજન હોય, કોઈ પણ પ્રકારનું ગીત હોય, જો તમારે એમાં મ્યુઝિક આપવું છે, મ્યુઝિક સેટ કરવું છે, તો તમને એ ગીત વગાડતા આવડવું જોઈએ. અને નંબર ત્રણ, તાલ સાથે રહેવાનું ખૂબ જરૂરી છે. ઘણા મિત્રો તાલ સાથે નથી રહી શકતા કે તાલમાંથી હું આગો પાછો થઈ જાઉં છું. એના માટેનું આ એક ગણિત છે. આ પ્યોર ગણિત જો તમે એકવાર સમજી લેશો તો પછી તમે કોઈ પણ પ્રકારનું મ્યુઝિક તાલ સાથે વગાડવા માટે એકદમ સક્ષમ થઈ જશો. તો એના માટે તાલની સમજ ખૂબ જરૂરી છે. તો સૌથી પ્રથમ આપણે તાલ શરૂ કરવા જઈ રહ્યા છીએ હિંચ, જેને આપણે ગરબાનો તાલ કહીએ છીએ, અથવા એક તાલી પણ એને કહેવાય છે. હવે એ તાલને સમજવું ખૂબ જરૂરી છે, બરાબર સમજી લેજો. અહીંયા સોરી માત્રા ચાર. માત્રા શું છે? માત્રા એટલે તાલમાં આવતા અક્ષરો. આમાં એક સાથે બે અક્ષર બોલાય છે એક માત્રામાં, એટલે એક સેકન્ડમાં. તો આ એક માત્રા થઈ, બે, ત્રણ, ચાર, કુલ ચાર માત્રાનો એટલે કે ચાર અક્ષરોનો તાલ છે. કોઈ કહેશે આમાં તો સાહેબ બે લખેલા છે. બે લખેલા છે, પણ જ્યારે આ બોલાશે ત્યારે એક જ સેકન્ડમાં એક સાથે બે અક્ષર બોલી જશે. તો અને તાલ સાથે જ્યારે વગાડીને બતાવી છે એટલે તમને ખ્યાલ આવી જશે. પણ શબ્દો બોલવાના છે કેવી રીતના, ધીના કત્તા, તીના કત્તા, એકદમ ધીમે બોલું છું. આ ધીન તો આના ઉપર મીંડું છે એટલે આને ધીન બોલાય. ધીના કત્તા તીન, અહીંયા પણ મીંડું છે એટલે તીના કત્તા. તો જુઓ, એક, બે, ત્રણ, ચાર, ધીના કત્તા, તીના કત્તા, એક, બે, ત્રણ, ચાર, ધીના કત્તા, તીના કત્તા, થઈ ગઈ ચાર માત્ર. હવે બીજી વસ્તુ, વિભાગ બે. કોઈ પણ તાલ જ્યારે લખેલો હોય, આ એક ગણિત છે, ગણિત પ્રમાણે પરફેક્ટ ચાલવાનું હોય છે. આવું કેમ એ પ્રશ્ન મગજમાં લાવવાનો બિલકુલ નહીં. આના બે ભાગ પડે છે તાલના. જેમ આપણે એક ઘર લઈએ છીએ ને, ઘરમાં આપણને એમ થાય કે મારે ત્રણ રૂમ બનાવવા છે, ચાર રૂમ બનાવવા છે, તમારા આઈડિયા પ્રમાણે તમે તમારા ગણિત પ્રમાણે બનાવો, એ રીતના આ તાલનું જેણે મેનેજ કર્યું છે એમણે આ એક જાતનું એક ગણિતની રચના કરી છે, એક્ઝેક્ટ પરફેક્ટ. તો એના માટેના આ ભાગ પાડ્યા છે. તો પહેલો ભાગ, બીજો ભાગ, એટલે આમાં બે ભાગ આવે. તાલી એક, જ્યારે આપણે હાથેથી તાલ આપીશું, જ્યારે પણ આપણે ગરબા રમતા હોઈએ ત્યારે ખાસ ધ્યાનમાં રાખજો, કોઈ પણ તાલને સમજવો હોય તો એની તાલી ક્યાં પડે છે, ખાલી ક્યાં આવે છે, આ બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તાલી ઉપર વજન આવે, ખાલી ઉપર વજન આવે પણ ખૂબ ઓછું આવે. તો ગમે તે તાલ હોય, પછી ગરબાનો તાલ હોય, ભજનનો તાલ હોય, કોઈ પણ તાલ હોય, બરાબર, તો તાલી ખૂબ અગત્યની વસ્તુ છે. અહીંયા પહેલી તાલી છે. તો જ્યારે પહેલો ધીન બોલી છે વખત તાલી આવશે. જુઓ અહીંયા ધીન, ધીન, બરાબર. બાકીની જે છે એ આપણે આને આંગળીથી ગણવાની છે. અહીંયા ખાલી આવશે. તો ચોકડી જે છે એ તાલીની નિશાની છે. ખાસ યાદ રાખવાનું, જ્યાં પણ અહીંયા અક્ષર લખ્યો હોય તાલનો, એના નીચે આવી નિશાની કરી હોય તો સમજી લેવાનું કે અહીંયા આપણે તાલી આપવાની છે. ત્રીજા નંબરની માત્રા ઉપર ખાલી છે. તો અહીંયા આપણે ખાલી, ખાલી આ રીતના આપીશું. ઓકે, ચોથી માત્રા. તો જ્યારે આપણે ગણીને આપીશું એટલે શું થશે, ધીના કત્તા, તીના કત્તા. આ સિમ્પલ છે. જ્યારે પણ આપણે ગરબા રમતા હોઈએ ત્યારે હંમેશા જો આપણે તાલી પાડીને રમીએ છીએ તો એ જે તાલી છે એ તાલી ક્યાં આવે છે, અહીંયા આવશે, પહેલી માત્રા ઉપર. આ ખાસ ધ્યાન રાખવાનું. કેટલા ગરબા હોય, ભજન હોય, એ હંમેશા એ ધ્યાનમાં રાખવાનું કે ક્યાંથી એની શરૂઆત થાય છે, તાલીથી થાય છે કે ખાલી થાય છે. મોટાભાગે આ બે વસ્તુ અગત્યની હોય છે. કાં તો તાલીથી શરૂ થતું હોય ગરબો, અથવા તો ખાલીથી. કોઈ વાર શું થાય કે તાલી માર્યા પછી બીજી માત્રાથી ઉપડતો હોય, બરાબર, કાં તો ખાલીથી ઉપડતો હોય. આટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. મોટાભાગે 99% તાલીથી ઉપડે, કાં તો ખાલીથી ઉપડે. અને એમાંય 90% તાલીથી જ ઉપડતા હોય છે. 10% જેવા ગરબા છે એ ખાલીથી ઉપડતા હોય, અને 1% જે છે એ તાલી પછી ઉપડતા હોય તાલીથી જ, પણ સેટ કરવા માટે તાલી પછી અહીંથી સ્ટાર્ટ કરે ગાવાનું. તો આટલું ખાસ ધ્યાનમાં રાખજો. હવે તાલ શેમાં શેમાં વપરાય છે? ગરબામાં, ભજનમાં, લોકગીતમાં, પ્રાર્થનામાં, આ બધામાં વપરાય છે. ગરબા માટેનો આ ખૂબ પ્રચલિત રાગ છે. તો મોટાભાગે ગરબા માટે વપરાય છે. હવે જે મેં PDF ફાઇલની વાત કરી હતી,
અચ્છા, જે લોકો મને નથી જાણતા એમના માટે હરેશ પ્રજાપતિ સરસ્વતી સંગીત ક્લાસીસમાંથી આપ સૌનું સ્વાગત કરું છું. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોનને ટચ કરજો, તમારા મિત્રોને શેર કરજો જેમને મ્યુઝિકનો શોખ છે અને ખૂબ જ સરસ મજાની આ સિરીજ સ્ટાર્ટ કરી છે. જો તમારે તાલ સાથે વગાડતા શીખવું હોય તો મારી સાથે બને રહેજો સ્ટાર્ટિંગથી એન્ડ સુધી. વચ્ચે સ્કીપ કર્યો તો તમને કશી જ સમજણ પડશે નહીં, આ મારી ગેરંટી છે. અને વિડીયો 2-3 વાર જોશો સ્કીપ કર્યા વગર તો બધી જ સમજણ પડી જશે, મારી 200% ગેરંટી. ઓકે, હવે એવું નથી કે આ ગરબાનો તાલ છે તો ગરબામાં જ વપરાય એવું નથી. ભજનમાં પણ વપરાતો હોય, લોકગીતમાં પણ વપરાય, પ્રાર્થના પણ વપરાતો હોય છે, પણ વધારે પડતો આ ગરબામાં વપરાય છે. તો અને સીધો સરળ તાલ છે એટલે આપણે સૌ પ્રથમ આ તાલથી શરૂઆત કરીએ છીએ. ગરબાનું વગાડીને ખાલી તમને બતાવી દઉં છું, પછી નેક્સ્ટ વિડીયોમાં હું તમને તાલ સાથે વગાડીને બતાવીશ, એના પછી તાલ સાથે મ્યુઝિક કેવી રીતના સેટ કરવું એ બતાવીશ. એટલે સિરીઝમાં તમારે બન્યા રહેવું પડશે, આને છોડતા નહીં. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું તાલ સાથે, ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું. હા, તાલ તૈયાર કરી નાખજો. જુઓ, કાં તો આ રીતના ધીન્ના કત્તા, બરાબર, ધીન્ના કત્તા, તીન્ના કત્તા, ધીન્ના કત્તા, તીન્ના કત્તા. બીજી રીત છે ધીન્ના કત્તા, તીન્ના કત્તા, ધીન્ના કત્તા, તીન્ના કત્તા. આ બંને રીતે તમે તૈયાર કરી શકો છો, પણ ખાસ ધ્યાનમાં રાખજો કે તૈયાર કરવો પડશે મ્યુઝિક સાથે તમારે વગાડતા શીખવું છે તો. બરાબર, બાકી તમારી મરજી. આવજો, ગુડ બાય, ગુડ ડે.